गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आजना आ वीडियो लेक्चर में आप सौनु हार्दिक स्वागत है। आज धोरण 8 विषय गणित में अपने प्रकरण नंबर 3 चतुष्कोणनी समझ में अपने स्वाध्याय नंबर 3.1 1-4 दाखलाओनी गणतरी करीशू। मित्रों, स्वाध्याय नंबर 3.1 दाखला नंबर 1 के अहीं केटलीक आकृतिओ छे आपेली छे, जे अहीं तमे जोई शको छो के मैं 8-8 आकृति छे दोरी राखी छे। एमां तमने वर्गीकरण करवानुं छे कि सरल वक्र, सरल बंध वक्र, बहुकोण, बहिर्मुख बहुकोण अने अंतर्मुख बहुकोण। तो सौ प्रथम विद्यार्थी मित्रों, आपणे छे ए सरल वक्र एटले के जे एवो वक्र होय, वक्र एटले कोण, एवो खूणो अथवा तो एवो गोल आकार जे वक्र होय के एमां मात्र कोई रेखा छे एकबीजाने छेदती न होय, बराबर, एवे छे आपणे ने सरल वक्र छे कहीशुं। तो अहीं सौ प्रथम पहेलो ए सरल वक्र छे। जो एवुं नथी के वक्र एटले मात्र आम गोळ ज होवो जोईए, आम होय तो पण एने वक्र ज कहेवाय। एटले के अहीं पहेलुं छे ए सरल वक्र छे, एवी रीते बीजुं पण सरल वक्र छे। હવે ત્રીજું વિદ્યાર્થી મિત્રો, સરળ વક્ર છે પરંતુ ઉપરા ઉપર બે વર્તુળો છે એટલે કે આને આપણે સરળ વક્ર કહી શકશું નહીં। ત્યારબાદ જો આમાં પણ વક્ર છે પણ એકબીજી રેખાઓ છે છેદે છે એટલે આપણે એને સરળ વક્ર કહી શકાય નહીં। ત્યારબાદ પાંચમું તો એ વક્ર થશે, એવી રીતે છઠ્ઠું પણ વક્ર થશે અને સાતમું પણ એ વક્ર થશે। જ્યારે આઠમું વિદ્યાર્થી મિત્રો વક્ર છે પણ સરળ વક્ર નથી, બે વક્રો અને એક રેખા દ્વારા જોડાયેલો આકાર છે એટલે એને આપણે સરળ વક્ર કહી શકશું નહીં। ત્યારબાદ છે સરળ બંધ વક્ર, એટલે કે આ દાખલા તરીકે છે એને વક્ર કહેવાય પણ આના જો બે છેડા આપણે જોડી દઈએ, પછી એવું નથી કે તમે સીધું જ જોડો, તમે આના બે છેડા આવી રીતે પણ જોડી શકો। ટૂંકમાં બે છેડા જોડાયેલ અને બનતો વક્ર હોય તો એને આપણે સરળ બંધ વક્ર કહીશું। તો પહેલો પણ સરળ બંધ વક્ર છે, તેવી જ રીતે બીજો પણ વિદ્યાર્થી મિત્રો અહીં જોશો તો સરળ બંધ વક્ર છે, ત્રીજો એ સરળ બંધ વક્ર થશે નહીં, કેમ કે એની અંદર એક વક્રની અંદર વક્ર છે એટલે કે આપણે એને સરળ વક્ર કે સરળ બંધ વક્રમાં જોઈ જોડી શકશું નહીં, કેમ કે એની બે રેખાઓ જોડાયેલી છે પણ બીજું અંદર વક્ર છે એની રેખાઓ ક્યાંય, માની લો કે આગળ આને આ વક્રને આપણે વચ્ચેથી આમ તોડી અને આવી રીતે જોઈન્ટ કરી દઈએ તો એ સરળ વક્ર થઈ જાય, સરળ બંધ વક્ર, પણ આ જે વક્ર છે એ અહીંયા છે નહીં। ત્યારબાદ આ પણ નહીં થાય અને પાંચ થશે, આ પણ સરળ વક્ર બંધ વક્ર થશે કેમ કે ક્યાંય રેખા છે તૂટક નથી, એવી રીતે સાત પણ થશે, આઠ થશે નહીં કેમ કે એમાં બે વક્રો છે એ વચ્ચે જોડાયેલા છે। ત્યારબાદ છે બહુકોણ, તો વિદ્યાર્થી મિત્રો જે ફક્ત રેખાખંડથી બનેલો હોય આવા સાદા જે બંધ વક્ર છે એને આપણે બહુકોણ કહી શકાય, માત્ર રેખાઓથી બનેલા સાદા જે વક્ર છે એને। તો અહીં જો રેખાઓથી બનેલો છે, સાદો વક્ર છે, ક્યાંય રેખા ક્રોસ થયું થતું નથી તો એને આપણે બહુકોણ કહી શકશું। ત્યારબાદ આકૃતિ નંબર 2 જુઓ તો એમાં પણ રેખાઓથી બનેલો છે અને વક્ર છે તો એને પણ આપણે બહુકોણ કહી શકશું। ત્યારબાદ રેખાઓથી બનેલો નથી, રેખાઓથી બનેલો છે પણ સાદો વક્ર નથી કેમ કે અહીં સેદિકાઓ છે, એકબીજી રેખાઓ છે એ ક્રોસ થાય છે, છેદે છે એટલે થશે નહીં, આ રેખાઓથી બનેલો નથી, આ રેખાઓથી બનેલો છે પણ સાથે સાથે વર્તુળ પણ છે, આમાં વર્તુળ છે એટલે એ બહુકોણમાં આવશે નહીં। ત્યારબાદ વાત કરીએ કે બહિર્મુખ બહુકોણ, તો વિદ્યાર્થી મિત્રો બહિર્મુખ બહુકોણ કોને કહેવાય, તો એની વિશે પહેલાં વાત કરીએ તો આપણે કે બહિર્મુખ બહુકોણમાં તેના જે વિકર્ણો હોય એના કોઈ પણ ભાગના એ બહુકોણના બહારના ભાગમાં એ હોતા નથી। દાખલા તરીકે આપણે વાત કરી કે આ સૌર છે એના વિકર્ણો છે તો એના અંદરના ભાગમાં હોય છે, તો જે બહિર્મુખ બહુકોણ હોય એના અંદર કે બહાર એટલે કે બહારના ભાગમાં છે એના વિકર્ણો હોતા નથી। અહીં તમે જુઓ તો આના વિકર્ણો છે આ રેખાની ઉપર આવશે એટલે એને આપણે બહિર્મુખ બહુકોણ કહી શકશું। ત્યારબાદ આના મેળવીએ તો અંદર આવશે વિકર્ણ એટલે એ પણ થશે નહીં, અને ત્યારબાદ આ કોઈને તો છે વિકર્ણ હોતા નથી એટલે માત્ર એક આવશે। એની પછીનો છે કે અંતર્મુખ બહુકોણ, એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં ભૂલ થશે, અહીં શું આવશે બીજી આકૃતિ આવશે ને, બહિર્મુખ બહુકોણ એટલે અંદરની બાજુ છે અને વિકર્ણ છે મળે છે,
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે કે અંતઃમુખ બહુકોણ, અંતઃમુખ બહુકોણ એટલે શું? તો કે બહુકોણથી ઊંધું, એટલે કયો આવશે? આ આવશે કે એની બહારને ભાગ હોય નહીં, એટલે આમાં આવશે એક. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમને છે એ વક્રોના વર્ગીકરણ છે કરવાના રહેશે. ત્યારબાદ દાખલા નંબર બે કે નીચે દર્શાવેલા પ્રત્યેક એટલે કે દરેકને કેટલા વિકર્ણ છે તે જણાવો. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણ આકાર આપેલા છે. પહેલો છે બહિર્મુખ ચતુષ્કોણ, બીજો નિયમિત ષટકોણ અને ત્રિકોણ. આ ત્રણ આકારના આપણે વિકર્ણની સંખ્યા છે મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અમુક જો દાખલા તરીકે આપણે ચોરસ છે એને ખ્યાલ છે કે એની અંદર કેટલા વિકર્ણો, બે વિકર્ણો આવેલા છે. હવે ત્રિકોણ દોરીએ તો એની અંદર એક પણ વિકર્ણ ન થાય. વિકર્ણ એટલે થાય સામસામેના ખૂણાઓ, તો અહીંયા આપણે જોડી શકાતા નથી, એની બાજુ તે બની જાય છે. તો આવા જે આપણે જાણીએ છીએ એવા આકારો પરથી એક સૂત્ર છે તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે જો એન બાજુ હોય, નોંધ સ્વરૂપે અહીં લખી લેવું વિદ્યાર્થી મિત્રો કે જો એન બાજુ ઓવાળા, એટલે કે આપણે અહીં ઘણા બધા અલગ અલગ બાજુવાળા વિકર્ણ પૂછી શકાય, તો આપણે એના માટે એક સૂત્ર છે અહીં લખીએ અને એના ઉપરથી આપણે દાખલા ગણીએ કે એન બાજુવાળા બહુકોણ બહુકોણના વિકર્ણો ની સંખ્યા બરાબર. સૂત્ર આવું છે વિદ્યાર્થી મિત્રો કે એન એન માઇનસ વન બાય ટુ માઇનસ એન. વિદ્યાર્થી મિત્રો આને તમે એ પ્રૂફ પણ કરી શકો, ચોરસને ચાર વિકર્ણ છે તો અહીં ચોરસને ચાર બાજુ છે તો અહીં ચાર બાજુ મૂકી અને તમે એની વિકર્ણની સંખ્યા છે આપણે ચોરસની જાણીએ છીએ તો આવે છે કે નહીં એ સાબિત પણ કરી શકો. આનું આપણે સાદુરૂપ આપવું હોય તો પણ આપી શકાય. માની લો કે આ એન અંદર ગુણે, એટલે થશે એન ને એન ગુણ્યા એન, એટલે કે એનનો સ્ક્વેર કરી શકું, માઇનસ એન ગુણ્યા વન એટલે એન. તેવી જ રીતે આ જે બે છે વિદ્યાર્થી મિત્રો એ મારે છેદ સમાન કરવા માટે હું આને બે વડે ગુણી અને બે વડે ભાંગું, એટલે કે ટુ એન થશે અને ભાંગું બે વડે એટલે કે કોમન બે લખી શકું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં એન માઇનસ એન સ્ક્વેર માઇનસ એન અને માઇનસ ટુ એન, એટલે કે આ બંનેનો હું શું કરી શકું? તો કે એન સ્ક્વેર ને એન સ્ક્વેર આમ નામ માઇનસ એન માઇનસ ટુ એન એટલે માઇનસ થ્રી એન બાય ટુ. એટલે તમે હવે આ સૂત્ર અથવા એક જ સૂત્ર બધું છે બરાબર, આપણે માત્ર એનું સાદુરૂપ આપ્યું. તમે કોઈ પણ એક સૂત્રમાં એની કિંમત મૂકી, એન એટલે થાય બાજુ, કે બાજુઓની સંખ્યા મૂકી અને તમે એના વિકર્ણની સંખ્યા છે મેળવી શકો. તો અહીં છે કે બહિર્મુખ ચતુષ્કોણ, તો સૌ પ્રથમ આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે ચતુષ્કોણ જે બહિર્મુખ ચતુષ્કોણ ને ચાર બાજુ બાજુઓ હોય છે એ આપણે સૌ જાણીએ છીએ. ચતુષ્કોણ છે એટલે ચાર બાજુઓ, તો તેથી આપણે એન બરાબર કેટલા લખી શકીએ? ચાર. હવે આપણે એન મળ્યો તો આપણે આ પ્રથમ સૂત્રની અંદર કિંમત મૂકીએ, તો લખીએ કે તેથી વિકર્ણોની સંખ્યા બરાબર, સૂત્ર બાજુમાં છે એટલે ડાયરેક્ટ કિંમત મૂકું છું ચાર. એન જ્યાં જ્યાં તમને એન દેખાય ત્યાં આપણે એનની કિંમત છે મૂકવાની છે, બાકીનું આમને. ત્યારબાદ હવે જુઓ આ ચાર છે અંદર ગુણાય એટલે શું થશે, અથવા તો આ અંદરની બાદબાકી પહેલાં કરી લો કે ચાર કાઉસમાં ચાર માઇનસ એક એટલે કેટલા થશે? ત્રણ ના છેદમાં બે માઇનસ ચાર. ત્યારબાદ ચાર તેરી બાર ભાંગ્યા બે એટલે થશે વિદ્યાર્થી મિત્રો છ માઇનસ ચાર, એટલે એના તમને વિકર્ણોની સંખ્યા કેટલી મળશે? બે. ત્યારબાદ દાખલા નંબર બી છે કે નિયમિત ષટકોણ. તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે ષટકોણ એમાં બાજુ કેટલી હોય, તો અહીંયા આપણે લખીએ ષટકોણમાં વિદ્યાર્થી મિત્રો છ બાજુ હોય છે, તો એ લખીએ કે નિયમિત
षटकोण ने छ बाजुओ होय छे, तो तेथी एन बराबर केटला थशे? छ, केम के एन बराबर आपणे शुं लीधेलुं छे? बाजू। तो अहीं सौ प्रथम आपणे लखीए सूत्र के विकर्ण नी संख्या बराबर, सूत्र आपणुं हतुं के एन कौंसमां एन माइनस वन बाय टू माइनस एन। अहीं आपने एन एटले छ मळ्या छे, तो आपणे किंमत मूकीए छ, छ माइनस एक ना छेद में बे, एन ज्या छे ने पाछा छ, तो छ ना छ काउंस में छ में थी एक जैसे एटले पांच ना छेद में बे माइनस छ। हमने छ पंचा गुणाकार करो ले, छ पंचा ने केटला थशे? त्रीस, एटले के त्रीस ना छेद में बे माइनस छ। त्यारबाद त्रीस भांग्या बे करो एटले पंदर माइनस छ, अने पंदर माथी ए तमे बादबाकी करशो एटले के छ काढशो एटले विद्यार्थी मित्रों नौ से जवाब आवे। एटले के नियमित षटकोणनी अंदर छ विकर्णो, नौ विकर्णो छे हशे। विद्यार्थी मित्रों, घणा विद्यार्थी मित्रों एवं विचारता होय के विकर्ण छे आपणे दाखला तरीके आ चौरस छे, तो आपणे आमनो विकर्ण दोरी अने संख्या छे बे लखी शकीए, एमां सूत्र शुं काम याद राखवुं? तो विद्यार्थी मित्रों, आपणे आगळनो दाखलो जे बी गण्यो, जो एमां षटकोण एटले के छ बाजु हती, तो विद्यार्थी मित्रों तमे आकृति दोरो। हवे तमे मानी लो कि एना विकर्ण छे दर्शावानो प्रयत्न करो, तो तमे आ एक आ बे अने आ त्रण विकर्ण दर्शाईने ऊभा रही जशो। तो हकीकत आ जे विकर्ण छे आनी साथे छे એવું ખ્યાલ આપણે ન કહી શકીએ, વિકર્ણ આમ પણ હોઈ શકે, એવી રીતે વિકર્ણ અહીંયા પણ હોઈ શકે અને આમ પણ હોઈ શકે। તેવી જ રીતે કલ્પના કરો તો અહીં પણ હોઈ શકે, અહીંથી આમ પણ હોઈ શકે અને આમય હોઈ શકે, એટલે એના વિકર્ણ થશે નવ। એટલે વિકર્ણની સંખ્યા છે એ હંમેશા આપણે સૂત્રની મદદથી જ તે ગણવાનો પ્રયત્ન કરશું કે જેથી આપણે ભૂલ થઈ શકે નહીં। ત્યારબાદ દાખલા નંબર સી છે કે ત્રિકોણ, તો સૌ પ્રથમ આપણે ત્રિકોણની બાજુઓ કેટલી હોય છે તો લખીએ, ત્રણ બાજુ હોય છે તો લખીએ કે ત્રિકોણ કે ત્રિકોણને ત્રણ બાજુઓ હોય છે, તો તેથી આપણે એન બરાબર ત્રણ લખીશું। ત્યારબાદ એની સંખ્યા એટલે કે વિકર્ણોની સંખ્યા બરાબર એનું જે સૂત્ર છે મૂકીએ, તો કે એન એન માઇનસ વન બાય ટુ માઇનસ એન। તો એન એટલે કે આપણે કિંમત છે અહીં ત્રણ, તો એની જગ્યાએ કિંમત મૂકીએ ત્રણ કૌંસમાં ત્રણ માઇનસ એક ના છેદમાં બે માઇનસ ત્રણ, કૌંસનું સાદું રૂપ આપીએ એટલે ત્રણના ત્રણ, ત્રણમાંથી એક જશે એટલે બે ના છેદમાં બે માઇનસ ત્રણ। આમના વિદ્યાર્થી મિત્રો આ બંનેનો ગુણાકાર થશે, એટલે કે ત્રણ દૂને છ ના છેદમાં બે માઇનસ ત્રણ, તો ત્રણ માઇનસ ત્રણ એટલે કે ઝીરો, કે ત્રિકોણમાં એક પણ વિકર્ણ આવેલો હતો નથી। ત્યારબાદ દાખલા નંબર ત્રણ છે કે બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય, પહેલો આપણે પ્રશ્ન પૂછો। તો આપણે એનો જવાબ આપીએ કે આપણે બધા જાણીએ છીએ કે બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાનો માપનો સરવાળો છે એ 360 થાય છે, તો અહીં આપણે લખીએ કે બહિર્મુખ ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો ત્રણસો ને સાઠ થાય છે। ત્યારબાદ વાંચીએ, તો હવે જો ચતુષ્કોણ બહિર્મુખ ના હોય તો શું આ ગુણધર્મ લાગુ પડે? એટલે કે ચતુષ્કોણ તો છે જ તે, પણ બહિર્મુખ ના હોય, એટલે કે બહિર્મુખ ન હોય તો કેવો હોય? અંતઃમુખ હોય। તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ દાખલાઓમાં અંત
અંતમુખ ચતુષ્કોણ આપણે એક આકૃતિ જે દોરી પહેલી જ તે હતી આપણે અંતમુખ ચતુષ્કોણ, તો એ હું અહીં દોરું છું કે એક આકૃતિ આવી હતી. તમારે કોઈ પણ છે લઈ શકાય, પણ બહિર્મુખ ન કીધું એટલે કે એક મુખ અંદર હોય એવો ચતુષ્કોણ છે આપણે લેવો છે, અથવા તો તમે કોઈ પણ આવો પણ ચતુષ્કોણ લઈ શકો કે જો આમાં પણ ચાર બાજુ છે થશે અને એનું પણ મુખ કેવું છે અંતઃમુખ છે, બરાબર. તમે કોઈ આકૃતિ લઈ ચાર બાજુવાળીને અંતઃમુખ હોય એવી તમે લઈ શકો. હવે આ આકૃતિ અહીં લીધી તો અહીં આપણે જાણીએ છીએ આ ખૂણો છે 90 નો થાય, આ પણ 90 નો થાય અને આ પણ છે 90 નો થશે. આ તમે માપવાનું છે, તમે કોઈ પણ ચતુષ્કોણ લ્યો તમારે પરિકરની મદદથી એના ખૂણા માપવાના છે, બરાબર. અહીં હું આમનો લખું છું અને આ કેટલાનો થશે 45 નો, આ પણ 45 નો. તમારે આ બધા જ કોઈ પણ તમે આકૃતિ દોરો એના ખૂણા પહેલાં છે એ માપવાના છે. માની લો આ ચતુષ્કોણને હું કોઈ ABCD છે એ નામ આપી દઉં, અથવા તો તમને યોગ લાગે એવું તમે નામ છે એ આપી શકો. તેવી જ રીતે અત્યારે છે એ આપણે ચતુષ્કોણ કીધેલો છે એટલે આપણે ચાર બાજુવાળો છે એ ખૂણો લઈએ, એટલે કે આવો થશે. આના છે આપણે અલગ અલગ તમારે માપ છે એ લેવાના છે. હું ABC નામ આપી દઉં છું, ABCD. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાબિત કરવાનું છે કે જ્યાં અંતઃમુખ બહુમુખ નથી એટલે કે અંતઃમુખ હોય તેવો છે એનો ખૂણાના માપનો સરવાળો 360 થાય છે કે નહીં. તો એ જોવા માટે સૌ પ્રથમ આપણે છે એ બધી બાજુના બધા ખૂણાઓનો શું કરશું, તો લખીએ કે અહીં ચતુષ્કોણ ABCD અંતઃમુખ છે, અંતઃમુખ ચતુષ્કોણ છે. ત્યારબાદ હવે એના જો આપણે અંદરના બધા જ ખૂણાઓ છે એના માપવાના છે, તમારે પરિકરની મદદથી આના ખૂણાઓ છે માપવાના છે. તો તમને લખવાનું કે માપ ખૂણો A પ્લસ માપ ખૂણો B પ્લસ માપ ખૂણો C પ્લસ માપ ખૂણો D. આને વંચાશે વિદ્યાર્થી મિત્રો માપ અને ખૂણો. ત્યારબાદ હવે બધાના છે આપણે માપ લખીએ, તો તમારે આ માપીને લખવાના છે. તો A બરાબર માની લો કે તમારે 40 આવ્યો, B બરાબર 55 આવ્યો, એવી રીતે C છે એ 35 હોય, તો D છે એ 230, સૌથી મોટો ખૂણો છે D. તમારે આ માપીને લખવાના છે. કદાચ તમારે જો દોરવામાં આગું પાછું થાય તો તમને આ કદાચ 45 નું આવી શકે, તો આ ઘટી જશે. કુલ આપણે બધાનો સરવાળો છે એ જોવાનો છે, બરાબર. આપણે અંદર છે તમારે ખૂણા વધઘટ થાય તો એનો કોઈ મતલબ છે નહીં. તો આનો સરવાળો વિદ્યાર્થી મિત્રો થશે 360. તો તેથી આપણે કહી શકીએ કે ચતુષ્કોણ હોય, અંતઃમુખ હોય કે બહુમુખ હોય, ચતુષ્કોણની ચાર ખૂણાના માપનો સરવાળો હંમેશા કેટલો થાય? 360. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ દાખલા નંબર 4 છે કે નીચેના કોષ્ટક જુઓ. અહીં પ્રત્યેક આકૃતિને આપણે ત્રિકોણોમાં વિભાજિત કરેલી છે, એટલે કે આ એક આકૃતિ છે તો આપણે એને ત્રિકોણ જ છે, એની આપણે ખ્યાલ છે કે એની ત્રણ ખૂણાઓના માપનો સરવાળો છે 180 થાય છે. જ્યારે આવી કોઈ આકૃતિ છે, માની લો કે વચ્ચે આ તૂટક લાઇન ન હોય, તો આની ત્રણ બાજુનો સરવાળો આપણે જાણતા નથી, માટે એને આપણે ત્રિકોણોમાં અહીં વિભાજિત કરી નાખી, એટલે કે બે ત્રિકોણોમાં ભાગ પાડ્યા. તો જેના લીધે આપણે કહી શકીએ કે 2×ત્રિકોણ કહી શકીએ ને કે 2×ત્રિકોણ, તો 2×2 ત્રિકોણ, એટલે કે આપણે 180 નો સરવાળો થાય. તો એવી રીતે આપણે એના ખૂણાના માપનો સરવાળો મેળવી શકીએ, એટલા માટે અહીં શું તમને વિભાજિત કરેલા છે. એવી રીતે ત્રીજી આકૃતિમાં 3 ત્રિકોણોમાં વિભાજિત કર્યા, ત્યારબાદની 4 ત્રિકોણોમાં છે વિભાજિત કર્યા, તો અહીં એ વિભાજિત કરેલા છે અને તેના પરથી એ ખૂણાના માપનો સરવાળો છે આપણે શોધવાનો છે. અને અમુક તમને સંખ્યાની બાજુઓ જેમ કે n બરાબર n, એટલે કે બાજુઓની સંખ્યા 7 હોય, 8 હોય, 10 હોય, અથવા તો n હોય, તો તમે એ ત્રિકોણના ખૂણાનો સરવાળો કેવી રીતે કરશો? તો સૌ પ્રથમ અહીં છે આપણે એક નિશ્ચિત કોષ્ટકને આધારે છે આપણે એક નિશ્ચિત અને સૂત્રમાં છે પહેલાં ફેરવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ
के बे त्रिकोणों छे तो बेना बे राख्या, अने एक त्रिकोणनुं 180 थाय तो बे गुण्या 180 कर्या, तो एनी उपरथी तमने एक हिंट मळे एटले माटे अहीं आपेलुं छे के 4 माइनस 2 करीए एटले 2 आवे 180 ने 180। तो 4 शुं छे अहीं तमने देखाय, तो 4 बाजुओ छे, जो 1 2 3 ने 4, 2 शुं छे आपने अत्यारे ख्याल नथी, एवी रीते आगळ विचारीए तो जो अहीं 5 माइनस 2 कर्या तो 3 आवे, 5 शुं छे तो 5 अहीं बाजुओ छे, એવી રીતે અહીં 6 બાજુ છે તો 6 કર્યા, એટલે આના ઉપરથી આપણે તારવી શકાય કે વિદ્યાર્થી મિત્રો કે બાજુ માઇનસ 2 ગુણ્યા 180 કરીએ તો આપણે એના ખૂણાનું માપ મળે। એટલે હવે આપણે અહીં લખીએ કે ઉપરના ઉપરના કોષ્ટક કોષ્ટક પરથી અનુમાન એ કરી શકાય કે n બાજુઓ ધરાવતા બહુકોણ, એટલે કે ઘણી બધી જો બાજુઓ હોય અથવા તો n એટલે તમે કોઈ પણ કિંમત મૂકી શકો હોય, તો તેના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો, એટલે કે આપણે જેમ અત્યારે વિચાર્યું તેવી રીતે આપણે કહી શકીએ કે એન માઇનસ 2 ગુણ્યા 180 છે એ થાય। તો એવી રીતે અહીં તમને 7, 8, 10 અને એન સંખ્યા લઈ અને ગણવાના છે, તો આપણે ગણીએ અને જવા દઉં છું। ત્યારબાદ એનો એ દાખલો ગણીએ કે 7 બાજુઓવાળા બહુકોણ માટે, તો વિદ્યાર્થી મિત્રો આપણે n બરાબર અહીં કેટલા લઈશું, 7 લઈશું। તો હવે સૂત્ર આપણું છે થશે, તો આપણે પહેલા લખીએ કે અંદરના બધા ખૂણાના માપનો સરવાળો, જે આપણું સૂત્ર છે એ લખીએ તો ઊંચ છે n માઇનસ 2 ગુણ્યા 180। એન એટલે વિદ્યાર્થી મિત્રો આપણે કેટલા છે, 7, એટલે કે 7 માઇનસ 2 ગુણ્યા 180। હવે 7 માંથી 2 જાય એટલે વધશે 5, એટલે કે 5 ગુણ્યા 180। તો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કેટલો થાય છે, 900। તો આમ આપણે કહી શકશું કે 7 બાજુવાળા જો બહુકોણ હોય તો એના અંદરના બધા જ ખૂણાના માપનો સરવાળો છે એ 900 થશે। ત્યારબાદ દાખલા નંબર 2 છે કે 8 બાજુવાળા બહુકોણો માટે, તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે n બરાબર શું લઈશું, n બરાબર 8 લેતા અથવા તો લઈશું, તો લખીએ કે અંદરના બધા ખૂણાના બધા ખૂણાઓના માપનો સરવાળો બરાબર જે આપણું સૂત્ર છે n માઇનસ 2 ગુણ્યા 180 કિંમત મૂકીએ, n એટલે 8 માઇનસ 2 ના 2 ગુણ્યા 180, એટલે કે 6 ગુણ્યા 180। તો એ મિત્રો 6 ગુણ્યા 180 કરો એટલે જવાબ મળશે આપને 1080 ડિગ્રી અથવા તો સેલ્સિયસ, તમે કોઈ પણ છે એ બોલી શકો। તો ત્યારબાદ દાખલા નંબર સીની ગણતરી કરીએ, તો દાખલા નંબર સી છે કે 10 બાજુ ઓવાળા બહુકોણ માટે, તો 10 બાજુ હોય એટલે આપણે એની બાજુ એટલે કે n થશે, તો કે n બરાબર કેટલા લઈશું, અહીં 10 લેતા અથવા તો લઈશું, તો લખીએ કે અંદરના બધા ખૂણા ઓના માપનો સરવાળો બરાબર સૂત્ર જે છે એ મૂકીએ n માઇનસ
गुणिया 180। अहीं लखू छू विद्यार्थी मित्रों, आडो दाखलो गणू छू, एन एटले 10 माइनस 2 गुणिया 180 बराबर शू थशे, 10 माथी 2 जाए एटले के 8 गुणिया 180, तो 8 गुणिया 18 अने बाकी मींडू आम नम मूकीए एटले के जवाब केटलो आवशे विद्यार्थी मित्रों, 144। 8 गुणिया 18 करो एटले अने मींडू आम नम एटले थशे 1440 છે, અંદરના 10 એ 10 ખૂણાના માપનો સરવાળો છે થશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે કીધું છે કે એન બાજુવાળા બહુકોણ માટે, તો આપણે અગાઉ છે એ સૂત્ર તારવ્યું છે, તો એ જ અહીં આપણે લખવાનું છે કે જો એન બાજુ હોય તો લખશું કે અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો બરાબર, જે આપણું સૂત્ર છે થશે, સૂત્ર આપણું જે આ છે, હવે એન બાજુ એટલે એનની જગ્યાએ એનની એન જ રહેશે, એટલે કે આજે આપણે એનો જવાબ થશે કે એન બાજુવાળા જો બહુકોણ હોય તો એનો સરવાળો એન માઇનસ 2 ગુણ્યા 180 થશે।